नमस्ते वाला विद्यार्थी मित्रों, शिक्षा एजुकेशन जोन कालावडने YouTube लेक्चर सीरीज ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયનો અત્યારે અભ્યાસ કરીએ છીએ। ઓલરેડી અર્થશાસ્ત્ર વિષયના આપણે બે ચેપ્ટરના વિડિયો લેક્ચર આપણી ચેનલમાં પોસ્ટ કરેલા છે, જે ગમે ત્યારે તમે જોઈ પણ શકો છો। હાલમાં આપણે આપણું અર્થશાસ્ત્રનું પાંચમું ચેપ્ટર એટલે કે ગરીબીનો અભ્યાસ કરીએ છીએ। આ ચેપ્ટરમાં પણ આપણે ખૂબ જ સારી રીતે ત્રણ ટોપિકને પૂર્ણ કરેલ છે, ગરીબીનો અર્થ, ગરીબીના નિર્દેશકો અને છેલ્લે આપણે ગરીબીના કારણો પણ ભણેલા હતા। ગરીબીના કારણો ભણ્યા ત્યારે પણ આપણે એક વસ્તુની ચર્ચા કરેલી હતી કે કોઈ પણ વિષયનો જો તમારે શ્રેષ્ઠ રીતે ઉકેલ મેળવવો હોય તો તમારે પહેલા એ પ્રશ્ન છે એના કારણો જાણવા જરૂરી છે। એટલા માટે આપણે ગરીબીના કારણો ખૂબ જ સારી રીતે ભણી ચૂક્યા છીએ। પાંચ કારણો આપણે જોયા હતા અને એના માટે પણ આપણે એક સરળ સૂત્ર પણ બનાવેલું હતું, જેમ કે આર્થિક કારણો, બીજા નંબર ઉપર કંઈક ગ્રામીણ ગરીબીના કારણો હતા, એના પછી ઐતિહાસિક કારણો, એના પછી સામાજિક કારણો અને છેલ્લે અન્ય કારણો, જેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે પછી આપણે આ કારણો ઉપરથી જ ગરીબી દૂર કરવા માટેના ઉપાયોની ચર્ચા કરવાની છે। ફરીથી પ્રશ્ન ખૂબ જ મોટો છે, 5 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે। આ પ્રશ્નમાંથી બીજા નાના નાના 3 માર્કના પણ 2-3 પ્રશ્ન બને એવા છે, બરાબર। તો 10 જુદા જુદા ઉપાયો છે એ ગરીબી દૂર કરવા માટે બુકની અંદર આપેલા છે। ફરી પાછો પ્રશ્ન આપણે એ જ રહેશે કે 10-10 ઉપાયો યાદ કઈ રીતે રાખવા। ફરીથી મિત્રો હું તમને કહેવા માંગીશ કે કોઈ પણ મોટો પ્રશ્ન હોય જેની અંદર એક કરતાં વધારે સબ ટોપિક આવતા હોય ત્યારે જો તમારાથી સરળ સૂત્ર બનતું હોય તો બનાવી લેવું વધુ ઉચિત રહેશે। કારણ કે 3 કલાકની આપણે પરીક્ષા આપવા માટે જતા હોઈએ છીએ ત્યારે એવા ચાન્સીસ પૂરેપૂરા રહેલા છે કે આ મોટા ટોપિકમાંથી એકાદો ટોપિક પણ જો સબ ટોપિક ભૂલાઈ જાય તો આપણા માર્ક અપાવવાના ચાન્સીસ ખૂબ જ વધારે રહેલા છે। એટલા માટે આવા મોટા ટોપિકના જો આપણે સરળ સૂત્રમાં બનાવી લઈએ તો આપણે બધી જ વસ્તુ ખૂબ જ સરળતાથી યાદ રહી જશે, બરાબર। તો આજે પણ આપણે ચર્ચા કરવાની છે ગરીબીના દૂર કરવાના ઉપાયો, બરાબર। એનું આજે આપણે સૂત્ર જોશું, બધાનું એક એક ટાઇટલ 10-10 વિધાન આપણે જોઈ લેશું અને આના પછીના લેક્ચરની અંદર એક પછી એક ઉપાય આપણે વ્યવસ્થિત ચર્ચા કરીશું। તો આજનો ટોપિક આપણો બની જશે ગરીબી દૂર કરવાના ઉપાયો, દૂર કરવાના ઉપાયો। ચાલો 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે એવો છે અને આ જ પ્રશ્નમાંથી બીજા ઘણા બધા સબ પ્રશ્ન પણ બની શકે એવા છે, 3-3 માર્કના બીજા પ્રશ્ન બનશે। ચાલો પહેલા આપણે વાત કરી લઈ સૂત્રની। તો ગરીબી દૂર કરવાના જે 10-10 સબ ટોપિક છે એનું સૂત્ર કંઈક આવું બનાવેલું છે। ખેતીના મોટો સૂત્ર છે, થોડુંક એક કરતા વધારે શબ્દ પણ આની અંદર વધારે છે। ખેતીના અયોગ્ય માનવ વ્યારો આ જ અને પછી છેલ્લું સા, બરાબર। તો આવી રીતનું આખે આખું સૂત્ર બનશે, ખેતીના અયોગ્ય માનવ વ્યારો આ જસા, બરાબર। તો સારામાં સારું સરળ સૂત્ર મારી દ્રષ્ટિએ આ બને છે। તેમ છતાં તમને જો આથી પણ વધુ સારું સરળ સૂત્ર બનાવતા આવડતું હોય તો તમે તમારી રીતે પણ સૂત્ર બનાવી શકો છો। સૂત્ર બનાવતી વખતે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે સૂત્ર એટલું સરળ હોવું જોઈએ કે આપણે એને સરળતાથી બોલી શકવા જોઈએ। જેમ કે આપણે ગરીબીના નિર્દેશકોનું સૂત્ર બનાવેલું હતું, અકુ તપી સ્વર આ બે માથા સીવી, બરાબર। એના પછી આપણે ગરીબીના કારણોનું સૂત્ર બનાવેલું હતું, આગ્રા એસા અ। એના પછી આપણે ગરીબીના આર્થિક કારણનું સૂત્ર બનાવેલું હતું, સર્જના બે જ, અને હવે પછી ચોથું સૂત્ર આપણે ગરીબી ચેપ્ટરની અંદર બનાવી ચૂક્યા છીએ, ખેતીના અયોગ્ય માનવ વ્યારો આ જ સા, બરાબર। તો આટલું ફ્લુએન્ટલી હું મારું સૂત્ર બોલી પણ શકું છું, બરાબર। બીજી વસ્તુ, ખાસ એક વસ્તુ પણ તમે કરી શકો છો, અર્થશાસ્ત્રના બધા જ જેટલા પણ ચેપ્ટર છે એની અંદરના બધા જ પ્રશ્ન ખૂબ મોટા પ્રશ્ન આવેલા છે।
અને એની અંદર આવી રીતના સબ ટોપિક પણ વધારે છે તો ઘણા બધા સૂત્ર આપણે અર્થશાસ્ત્રમાં બનવાના છે તો તમે એક નાની પોકેટ ડાયરી પણ લઈ શકો છો આ પોકેટ ડાયરી ની અંદર ઉપર ચેપ્ટર નું નામ લખવાનું અને ઈ ચેપ્ટર ની અંદર જેટલા પણ સૂત્ર બનાવેલા છે એ સૂત્ર અને એની સામે માત્ર ટાઇટલ આવી રીતના તમારે લખી લેવાના ગમે ત્યારે તમે ફ્રી ટાઈમ ની અંદર બેસતા હોય બરાબર ત્યારે તમે ખાલી 5 મિનિટ આ સૂત્ર ઉપર નજર ફેરવી લેશો તો પણ તમારે પ્રશ્ન છે એ ખૂબ સરળતાથી યાદ રહી જશે તો આટલું નાનું કામ પણ તમે કરી શકો છો ફ્રી ટાઈમ નો સદુપયોગ આવી રીતે પણ તમે કરી શકો છો ચાલો હવે એક પછી એક આપણે ટાઇટલ ની વાત કરી લઈએ ગરીબીના કારણો ભણ્યા ત્યારે આપણે એક વસ્તુ ભણ્યા હતા કે ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા છે એ ઓછી જોવા મળતી હતી બરાબર જે ગરીબીનું કારણ બનેલું હતું હવે કારણ આપણે સમજી ગયા છે તો કારણ ઉપરથી જ આપણે બધા ઉપાયો બનાવવાના છે તો પહેલું જ સેન્ટેન્સ આવી જશે ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી બરાબર તો ખેતી ક્ષેત્રે જો ઉત્પાદકતા વધી જશે તો ઓટોમેટિક ગરીબી છે એ દૂર થઈ જશે ખેડૂતોની આવક છે એ વધવા માંડશે કારણ કે આપણે વાત કરી હતી કે ખેતી ઉપર આધાર છે મોસ્ટ ઓફ ગામડાનું માણસો વધારે આધારિત છે અને આપણી ખેતી છે એ વરસાદ આધારિત છે એટલા માટે ખેતી ઉપર મોટા ભાગનું વસ્તીનું ભારણ હતું અને ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા ઓછી હતી જેથી કરીને ગરીબી જોવા મળતી હતી તો સરકાર હવે ક્યાંક ને ક્યાંક ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધે એવા પ્રયત્નો કરશે જેમ કે સિંચાઈ છે ટેકનોલોજી છે આનો વધારો કરતા જશે તો ઓટોમેટિક ખેડૂતની આવક વધતી જશે અને ગરીબીની અંદર ઘટાડો જોવા મળશે તો પહેલું રીઝન આવી ગયું ઉપાય આવી ગયો ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી ચાલો ના ઉપરથી આવશે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ બરાબર તો આ પણ આપણે કારણની અંદર જોયું હતું કે સરકારે બીજી પંચવર્ષીય યોજના જ્યારે લોન્ચ કરી તો એની અંદર સીધા જ સરકાર ક્યાં જતી રહી હતી તો કે મોટા પાયાના અને ભારે ઉદ્યોગોમાં વધારે ભાર આપેલો હતો બરાબર જેને લીધે પણ બેરોજગારીનો સમસ્યા ખૂબ વધારે જોવા મળી હતી તો હવે સરકાર એક નાના પાયાના ઉદ્યોગોનો જો વિકાસ વધારે કરશે તો પણ ક્યાંક ને ક્યાંક ગરીબીનું પ્રમાણ છે એ ઘટતું જોવા મળશે તો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ ઉપરથી આવશે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ બરાબર તો અસંગઠિત ક્ષેત્ર આપણા માટે નવો શબ્દ છે અસંગઠિત ક્ષેત્ર જ્યારે આપણે એનો અભ્યાસ કરશું ત્યારે અસંગઠિત ક્ષેત્ર વિશેનો આપણે વિશેષ અભ્યાસ કરશું અત્યારે માત્ર એટલું યાદ રાખવાનું અસંગઠિત ક્ષેત્રનો સરકારે જેમ બને એમ વધારે વિકાસ કરશે તો પણ ગરીબી ઘટતી જોવા મળશે જનરલી અસંગઠિત ક્ષેત્રની અંદર શાક બકાલાવાળા લારીવાળા બરાબર આવા બધા લોકોનો સમાવેશ થતો હોય છે ચાલો યોગ્ય ઉપરથી આવશે યોગ્ય કરવેરા નીતિ બરાબર શેની નીતિ તો કે કરવેરાની નીતિ છે કે સરકાર દ્વારા જો યોગ્ય રાખવામાં આવે એટલે કે નાના વેપારીમાં નાના વર્ગ માટે કરવેરો ઓછો મોટા જે ધનિક લોકો છે એની પાસેથી કરવેરા વધારે લેશે તો પણ ક્યાંક ને ક્યાંક નાના માણસોની છે એ ગરીબી દૂર થતી જોવા મળશે બરાબર તો યોગ્ય કરવેરા નીતિનો ઉપયોગ કરીને પણ ગરીબી ઘટાડી શકાય છે ચાલો માનવ ઉપરથી આવશે માનવ મૂડી રોકાણમાં વધારો બરાબર શબ્દ વ્યવસ્થિત સમજજો તો પણ તમને જો ટાઇટલ ઉપરથી પણ ઘણી બધી ખબર પડી જાય અહીં લખેલું છે મૂડી રોકાણ બરાબર મૂડી રોકાણમાં વધારો પણ મૂડી રોકાણ ક્યાં કરવાનું છે તો કે માનવની અંદર એટલે માનવ એટલે કે મનુષ્ય બરાબર વ્યક્તિને તમે એવી ટ્રેનિંગ આપો એને એટલું ટેકનોલોજી સભર બનાવો એની સ્કિલ ડેવલપમેન્ટ કરો કે જેથી પોતાની રીતે કોઈ પણ વ્યક્તિ છે એ રોજગારીનું સર્જન કરી શકે રોજગારી મેળવી શકે તો હવે કોઈ પણ માણસને તમે ટ્રેનિંગ આપશો શિક્ષણ સારું આપશો તો પોતાની રીતે રોજગારીનું સર્જન કરી લેશે તો હવે એની બેરોજગારીની સમસ્યા દૂર થઈ જશે બેરોજગારીની સમસ્યા દૂર થશે ઓટોમેટિક ગરીબીની અંદર છે એ ઘટાડો જોવા મળશે એટલે સરકાર માનવ મૂડી રોકાણની અંદર જેમ વધારો કરશે એમ ગરીબી પણ ઓછી જોવા મળશે બરાબર જેટલા પણ વિકસિત દેશો છે આ વિકસિત દેશોની અંદર માનવ મૂડી રોકાણનો દર છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે કારણ કે વિકસિત દેશો જેવા કે અમેરિકા નોર્વે જેવા કન્ટ્રી છે ત્યાં માણસોને ટ્રેનિંગ ઉપર વધારે ભાર આપે છે જેથી કરીને સ્વરોજગારી
મેળવી શકે અને પોતાની જાતે જ પોતાના કુટુંબની ગરીબી છે એ દૂર કરી શકે. તો માનવ ઉપરથી માનવ મૂડી રોકાણમાં વધારો, વ્યાજ ઉપરથી વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ, માત્ર વસ્તુઓ નહીં પરંતુ વસ્તુઓ અને સેવાઓ. તો આપણે બધાને ખ્યાલ જ છે કે વ્યાજબી કિંમતે એટલે સસ્તા અનાજની દુકાનો. આપણા દેશની અંદર પણ હાલમાં સસ્તા અનાજની દુકાનો જોવા મળે છે, જ્યાં બીપીએલ કાર્ડ ધારકો અને એપીએલ કાર્ડ ધારકોને સસ્તા ભાવે ખૂબ જ સારામાં સારું પ્રોટીન યુક્ત ખોરાક છે એ આપવામાં આવે છે. એટલે અહીં બે વસ્તુનો ઉલ્લેખ છે, વસ્તુઓ અને સેવાઓ. તો સસ્તા ભાવે જો વ્યક્તિઓને વસ્તુ અને સેવા મળી જશે તો ઓટોમેટિક એની ગરીબી દૂર થતી જોવા મળશે. જ્યારે ગરીબીના કારણો આપણે જોયા હતા, એની અંદર આર્થિક કારણમાં એક કારણ આવેલું હતું, ઝડપથી વધતા ભાવો. બરાબર, જેમ મોંઘવારી વધતી જશે એમ ગરીબીમાં વધારો થતો હતો. તો સરકારે હવે શું કરવાનું છે, જે બીપીએલ કાર્ડ ધારકો છે કે જેની ગરીબી ખૂબ જ વધારે છે, એવા લોકોને સસ્તા ભાવે વસ્તુઓ અને સેવાઓ જો આપતા થઈ જશે તો એ લોકોનો ખર્ચો છે એ ઘણો બધો ઘટી જશે. કોવિડ 19 અત્યારે ખૂબ ફેલાયેલો છે, માણસોની આવક છેલ્લા 3 મહિનાથી બંધ છે. તો સરકારે અત્યારે બીપીએલ કાર્ડ ધારક, એપીએલ કાર્ડ ધારક અને બધા જ માટે સસ્તા ભાવે અનાજ આપવાનું પણ શરૂ કરેલું છે, જેથી કરી જે આપણો મોટાભાગનો ખર્ચો છે એ અનાજ ખરીદવામાં જતો રહેતો હતો એ રૂપિયા આપણે થોડા ઘણા બચશે, તો બીજી સેવાઓ માટે પણ આપણે વાપરી શકીએ છીએ અને ગરીબીનો ભોગ છે એ આપણે જેમ બને ઓછા બનતા જશું. બરાબર, તો આ વ્યાજ ઉપરથી વ્યાજબી ભાવે કિંમતે વસ્તુઓ અને સેવાઓ. રો ઉપરથી આવશે રોજગાર લક્ષી કાર્યક્રમો, રોજગાર લક્ષી કાર્યક્રમો. બરાબર, હવે આપણે યોજનાઓ ચાલુ થઈ, આ રો, આ જ અને સા, આ ત્રણે ચારે ચાર વસ્તુ છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગરીબી દૂર કરવા માટેની યોજનાઓ છે. બરાબર, રોજગાર લક્ષી કાર્યક્રમો એક અલગથી 3 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. તમે બુકની અંદર જોશો તો રોજગાર લક્ષી કાર્યક્રમની અંદર બીજી 4 યોજનાઓ આપેલી છે, જેમ કે સંકલિત ગ્રામ વિકાસ યોજના, એના પછી વેતન રોજગારી કાર્યક્રમ આપેલો છે, પ્રધાનમંત્રી રોજગાર યોજના છે અને છેલ્લે નરેગા એટલે કે રાષ્ટ્રીય રોજગાર બાહેધરી કાનૂન, કે જેને અત્યારે મનરેગા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ 4 અલગ અલગ કાર્યક્રમો છે, આપણે જ્યારે અભ્યાસ કરશું આનો ત્યારે આના વિશે આપણે વિશેષ ચર્ચા કરશું. પરંતુ રોજગાર લક્ષી કાર્યક્રમ છે એ અલગથી પણ 3 માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. બરાબર, તો સરકાર દ્વારા જેટલી પણ 1951થી યોજનાઓ બહાર પાડવામાં આવેલી હતી, આ યોજનાઓ એમાં સારામાં સારી ગરીબી દૂર કરવા માટેની યોજનાઓ છે એ આપણે ચેપ્ટરની અંદર આવરી લેવામાં આવેલી છે. તો રો ઉપરથી આવી ગયું રોજગાર લક્ષી કાર્યક્રમ, આ ઉપરથી આવશે આવાસ યોજના. બરાબર, તો જો હવે બધી યોજના આવવાની ચાલુ થઈ છે, આવાસ યોજના, આવાસ એટલે કે રહેઠાણ. ગરીબીના અર્થ જોયો ત્યારે પણ આપણે વાત કરેલી હતી કે ગરીબી કોને કહેવાય, તો કે પ્રાથમિક જરૂરિયાત, અને પ્રાથમિક જરૂરિયાતની અંદર આવે છે રોટી, કપડાં ઓર મકાન. તો મકાન માણસો પાસે હોતા નથી, મકાન હોય છે તો પણ એની અંદર સુખ સગવડતા એટલી બધી હોતી નથી, જેને લીધે પણ ગરીબીનો સામનો કરવો પડે છે. તો સરકાર દ્વારા આવાસ યોજના લોન્ચ કરવામાં આવેલ છે. આવાસ યોજના દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાનું મકાન ધરાવશે, એનાથી પણ એની ગરીબી છે એ ઘણી બધી દૂર થતી જોવા મળશે. આ આવાસ યોજનાની અંદર 2 પ્રકારની આવાસ યોજના આપણે જોવાની થશે, ગ્રામીણ ક્ષેત્રની આવાસ યોજના અને બીજી શહેરી ક્ષેત્ર માટેની આવાસ યોજના. બરાબર, તો આ બંને વસ્તુ આપણે આવાસ યોજનાની અંદર જોશું. ચાલો એના પછી જ ઉપરથી આવશે જનધન યોજના. બરાબર, ખૂબ ફેમસ યોજના કે જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ સ્થાન મળેલું છે એવું જનધન યોજનાનો પણ ઉલ્લેખ આપણી બુકની અંદર કરેલો છે. જનધન યોજના પણ અલગથી 3 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. અને જનધન યોજનાનો હેતુ અને તેની અંદર કેવી કેવી વસ્તુઓનો સમાવેશ થાય છે આનો પણ ઉલ્લેખ આ બુકની અંદર આપેલો છે. ગરીબી દૂર કરવા માટેની ખૂબ જ સારામાં સારી યોજના એટલે જનધન યોજના, જેની અંદર બેંકની અંદર કોઈ પણ વ્યક્તિ એવા છે કે જેને આ બેંકમાં ખાતું નથી એ ખાતું ખોલાવી શકે છે, અને સરકાર દ્વારા બીજા ઘણા બધા ફાયદાઓ છે એ જનધન યોજના દ્વારા આપવામાં આવે છે. જનધન યોજના છે 2014ની અંદર લોન્ચ કરવામાં આવી હતી, પહેલા જ દિવસે 1.5 કરોડ જેટલા ખાતા છે ઓપન કરવામાં આવ્યા હતા,
જે વિશ્વ રેકોર્ડ છે તો જનધન યોજના ને વર્લ્ડ રેકોર્ડ પણ મળેલો છે આ બધી જ વસ્તુની ચર્ચા આપણે કરવાના છીએ અને છેલ્લી વસ્તુ આવશે સામાજિક સામાજિક સલામતીની યોજના સામાજિક સલામતીની યોજના ચાલો સામાજિક અને પછી શબ્દ આવેલો છે સલામતી સલામતી એટલે કે સરકાર દ્વારા વીમા આપવાની કંઈક વાત કરવામાં આવેલી છે બરાબર કે ધારો કે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થઈ ગયું એક્સિડન્ટ થઈ જાય છે એટલે હોસ્પિટલની અંદર ઘણો બધો ખર્ચ થઈ જવાનો છે વ્યક્તિ ગરીબ છે એટલો બધો હોસ્પિટલનો ખર્ચ છે એ ઉપાડી શકે એમ છે નહીં તો સરકાર દ્વારા આવી સામાજિક સલામતીની યોજના પણ બહાર પાડવામાં આવેલી છે જેથી કરી વ્યક્તિના હોસ્પિટલની અંદર થતા ખર્ચ છે એ સરકાર દ્વારા કરવામાં આવશે સાવ નજીવું પ્રીમિયમ છે એ ભરવાનું હોય છે બે યોજના છે એક યોજનામાં માત્ર વાર્ષિક 12 રૂપિયા અને બીજી યોજનામાં માત્ર વાર્ષિક 343 રૂપિયા તો આ ખૂબ જ નજીવું પ્રીમિયમ છે એ ભરીને આ યોજનાનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે બરાબર 2 લાખ સુધીનો સરકાર છે એ એક્સિડેન્ટલ વીમો આપે છે જેથી કરીને વ્યક્તિના જે હોસ્પિટલમાં મસ્ત મોટું બિલ આવતું હતું જેને લીધે પણ ગરીબીનો વધારો થતો હતો એ ઘટી જશે બીજી એક વસ્તુ ખેતી માટે પણ ના સામાજિક વસ્તુ લખેલી છે કે ખેતી અને માણસોનો એક્સિડેન્ટ એટલે બંને વસ્તુનો સમાવેશ થઈ જશે ખેતી માટે પણ એક વીમાની યોજના આપેલી છે જેને કહેવાય છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બરાબર તો એ યોજનાનો પણ ઉલ્લેખ સામાજિક સલામતી યોજનામાં થઈ જશે આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર ધારો કે કોઈ ખેડૂતનો પાક વરસાદ એટલે કે દુષ્કાળ થવાથી નાશ પામેલો છે અથવા તો અતિવૃષ્ટિ થઈ અને વરસાદ પાકનો નાશ થયેલો છે અથવા તો કોઈ પણ ઢોર ઢાખર દ્વારા એના પાકને નુકસાન પહોંચેલું છે તો જેટલા પાકનું નુકસાન પહોંચેલું હશે એટલી સરકાર તરફથી એને વીમો આપવામાં આવશે તો ખેડૂતની જે આવક આ વર્ષે થવાની ઓછી હતી એ વીમા યોજના દ્વારા એની આવક પણ સુરક્ષિત થઈ શકે છે તો આવી સામાજિક સલામતીની યોજનાનો પણ ઉલ્લેખ આપણે ગરીબી દૂર કરવાના ઉપાયની અંદર જોશું તો આવી રીતે 10 જે ઉપાયો છે એ ગરીબીના આપણે ભણવાના થશે ફરીથી એક વખત રિવિઝન કરી લઈ સૂત્રને વારંવાર વાગોળતું જવાનું છે સૂત્ર જેટલું વધારે વાગોળશો એટલું તમને પરફેક્ટ બેસી જશે પછી એક પછી એક ટાઇટલની પણ આપણે વાગોળતા જવાના છે અને ખાસ એક નાની પોકેટ ડાયરી વસાવી લેજો અથવા તો બુકમાંથી બનાવી લેજો અને એની અંદર દરેક ચેપ્ટરના જેટલા પણ આવા સૂત્ર બનાવેલા છે એ સૂત્ર અલગથી લખી લેવા બરાબર તો ગરીબી દૂર કરવાના ઉપાયો એનું સૂત્ર ફરીથી એક વખત રિવિઝન કરી લઈ ખેતીના અયોગ્ય માનવ્યારો આ જસા બરાબર જ્યાં પણ બે શબ્દ ભેગા રાખવાના આવે છે એની નીચે અંડરલાઈન કરી લેવી જેમ કે ખેતી બંને શબ્દ ભેગા છે એટલા માટે ત્યાં અંડરલાઈન કરેલી છે ખેતી ઉપરથી આવી ગયું ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી ચાલો એના પછી ના ના ઉપરથી આવેલું છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ ચાલો એના પછી અ અ ઉપરથી આવી ગયેલું છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ ચાલો એના પછી યોગ્ય શબ્દ ભેગો છે એટલા માટે અંડરલાઈન યોગ્ય કરવેરા નીતિ ચાલો એના પછી માનવ શબ્દ ભેગો છે એટલા માટે એના નીચે અંડરલાઈન માનવ મૂડી રોકાણમાં વધારો ચાલો એના પછી વ્યાજ શબ્દ ભેગો છે એટલા માટે વ્યાજબી કિંમતે વસ્તુઓની વસ્તુઓ અને સેવાઓ ત્યાર પછી રોજગાર લક્ષી કાર્યક્રમ રો ઉપરથી આ ઉપરથી આવાસ યોજના જ ઉપરથી જનધન યોજના અને છેલ્લે સા ઉપરથી સામાજિક સલામતીની યોજના બરાબર તો આવી રીતનું આપણું ગરીબી દૂર કરવાના આ 10 ઉપાયો હવે પછીના લેક્ચરની અંદર આપણે એક પછી એક સામાજિક સલામતીની યોજના વ્યવસ્થિત ચર્ચા કરતા જશું તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખીએ છીએ